સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે સિવિલ હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડર ખાતે સિવિલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય ને આરોગ્ય સેવાઓ સુલભ થાય તે માટે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન આજથી કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય હિતેશ કનોડિયા, પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા, પૃથ્વીરાજ પટેલ તેમજ કલેક્ટર અશ્વિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ઈડર નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ આગેવાનો, સ્ટાફ, મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આજે સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સંગઠન ટીમના પ્રમુખ શ્રી અને એમની ટીમના મહામંત્રી બંને મિત્રો પધારશે. અનુપસિંહ અને સુંદરરામાંથી કોરોના વોરિયર્સ એમને જુદી જુદી રીતે સન્માનવાની પદ્ધતિઓ હોય છે. તો આજે એક નવી પદ્ધતિ ઉમેરું કે આપણે એવી જય બોલો ભારત માતાની જે ઈડર સુધી સંભળાય અને કોરોના વોરિયર્સનું સન્માન થાય અને રમણભાઈને હિતુભાઈનો આભાર વ્યક્ત થાય એવું લોકો કરે એવી જય બોલવા વિનંતી. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ઈડર એટલે આપણું ઉત્તર ગુજરાતનું જે નામાંકિત પ્રતિષ્ઠિત ઐતિહાસિક શહેર છે અને ગુજરાતીમાં તો જે કહેવત છે પ્રથમ વખત જરૂરિયાત ઊભી થઈ. આમ તો દરેક હોસ્પિટલમાં અત્યાર સુધી આપણે ઓક્સિજનના સિલિન્ડર એ રાખીએ જ છે અને કોઈ દર્દીને ઓક્સિજન આપવાનો થાય તો સિલિન્ડરના કેસથી ઓક્સિજન આપણે આપતા હતા. પણ એક સામથી મોટી જરૂરિયાત ઊભી થતાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર આવી બધી મોટી હોસ્પિટલો જ્યાં કોરોનાના વધારે દર્દીઓ કોવિડના આપણે દાખલ કરતા હતા ત્યાં પાઇપલાઇનથી જ આપણે ઓક્સિજન આપીએ છીએ. પણ એ પાઇપલાઇનનો ગેસ પણ પ્રેશર ઓછું ના પડે એ માટે મોટી ટાંકીઓ ઓક્સિજનની તાત્કાલિક આપણે નિર્માણ કરી એનો ઉપયોગ ચાલુ કરી દીધો અને લાખો લીટર ગેસ ઓક્સિજન અત્યાર સુધી આપણે કોરોનાના દર્દીઓને સારવાર માટે વાપર્યો છે. એ જ પ્રમાણે જે મેડિકલ કોલેજો ત્યાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત પડે તો ત્યાં ગેસના સિલિન્ડરની સાથે સાથે મોટી ટેન્કો મારફત પણ ઓક્સિજન આપવાની વ્યવસ્થા, ટેન્કો બનાવવાનું વગેરે કામ પણ આપણે હાથ ઉપર લીધું છે અને એ તબક્કામાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કરીશું. હિંમતનગરથી ગુજરાતની તમામ કોવિડ હોસ્પિટલોમાં સરકાર દ્વારા, અમારા ડોક્ટરો દ્વારા, અમારા પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારામાં સારી સારવાર સુવિધા કરવામાં આવે છે. લાખો દર્દીઓ જે આવ્યા એમની તમામ પ્રકારની સારવાર કરવામાં આવી છે અને મોટાભાગના દર્દીઓ સાજા સારા થઈ સરકારી હોસ્પિટલો કે ખાનગી હોસ્પિટલ, એ ખાનગી હોસ્પિટલ પણ સરકારે એનો ખર્ચ ચૂકવ્યો છે, એમાંથી સ્વસ્થ થઈને પરત ગયા છે. ક્યાંક નાના મોટા પ્રશ્નો થયા હશે કારણ કે બહુ કપરો સમય હતો. બજારો બંધ, પછી જેમ જરૂરિયાતના સ્પેરપાર્ટ વગેરે મળવાનું પણ મુશ્કેલીવાળું હતું.
એવા બધા સંજોગોમાં ક્યાંય કોઈ પ્રશ્ન થયો હોય તો અમે તાત્કાલિક એનું નિરાકરણ પણ કર્યું છે. પણ દર્દીઓને તકલીફ ના પડે, દર્દીઓનું જીવન જોખમમાં ના મુકાય એ પ્રમાણે સંપૂર્ણ સજાગતાથી અમારા આરોગ્ય વિભાગે બધી જ કામગીરી કરી છે. આગામી સાબરકાંઠા માટે શું? આજે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઈડર તાલુકાનું મુખ્ય મથક, ઐતિહાસિક શહેર એવા ઈડરમાં સરકાર તરફથી નવી 100 પથારીની સિવિલ હોસ્પિટલ જે બનાવવામાં આવી છે, તમામ સાધન સામગ્રીથી સુસજ્જ ડૉક્ટર પેરામેડિકલ સ્ટાફથી પણ બધી કામગીરી કરવા માટે કાર્યરત એવી આ હોસ્પિટલનું આજે લોકાર્પણ કર્યું છે. સાથે સાથે 4 તાલુકાના અંદર જે પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના જે મકાનો કાર્યરત થયા છે, જેના દ્વારા નાગરિકોની આરોગ્યની સેવાઓ શરૂ થઈ છે, એવા લગભગ 24 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત 15 જેટલા આરોગ્યના પ્રજાલક્ષી કામોનું પણ આજે લોકાર્પણ કર્યું છે અને એનો લાભ ઈડર, આજુબાજુના ગામડા અને 4 તાલુકાના જે તે વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ખૂબ સારી રીતે મળશે. અમારા આરોગ્ય વિભાગના 2 પ્રકારની કામગીરી હોય છે. એક તો પરિવાર કલ્યાણની કામગીરી, જેમાં સગર્ભા માતાથી માંડીને પ્રસૂતા માતા સુધીની તેની બધી જ કાળજી રાખવી, બાળકનો સુરક્ષિત સારી રીતે એનો જન્મ થાય એ માટે માતાઓને વિવિધ પ્રકારનું રસીકરણ કરવું, બાળકના જન્મ પછી પણ વિવિધ પ્રકારના રસીકરણ કરવા અને સુરક્ષિત રીતે બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બને એ માટે પરિવાર કલ્યાણ વિભાગ કાર્યરત છે. એવી રીતે કોઈ બીમાર હોય, કોઈ નાની મોટી ઓપરેશન વગેરેની જરૂરિયાત હોય તો એમની સારવાર કરવી એ પણ અમારી હોસ્પિટલોમાં, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એ પણ કામગીરી કરવામાં આવે છે. એમ આજે પેટા આરોગ્ય કેન્દ્રથી માંડી 100 પથારીની મોટી હોસ્પિટલ સુધીનું બધું જ આરોગ્ય વિભાગ નાનામાં નાના ગામડાથી માંડી ઈડર શહેર સુધીનું સાબરકાંઠા જિલ્લાનું નેટવર્ક આજે અમે પ્રજાને અર્પણ કર્યું છે. જી સર, સાબરકાંઠા જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હિંમતનગર ખાતે એક ઓક્સિજનનો ઇસ્યુ સામે આવ્યો હતો. ઓક્સિજનની વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં આવી છે કે આગામી સમયમાં કોઈ પ્લાન્ટ કે એવું કંઈ કરવામાં આવશે કે કેમ? જો કોરોના મહામારી વખતે આપણા બધાના ધ્યાન ઉપર આવ્યું કે કોરોનાના જે દર્દીઓને દાખલ કરીએ એમને સ્વાસ્થ્યની તકલીફ વધારે પ્રમાણમાં થાય છે અને એમનો ઓક્સિજનનું લેવલ 95-98થી વધારે રાખવા માટે એટલે સુરક્ષિત રાખવા માટે પૂરેપૂરો ઓક્સિજન મળે અને ફેફસા કાર્યરત રહે એ ખૂબ ઉપયોગી અને જરૂરી છે. જો ઓક્સિજન લેવલ ઘટી જાય, ફેફસા કાર્યરત ઓછા થાય.